કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 17 મે શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દિલ્હીના ભાજપ કાર્યાલયમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં પ્રથમ વખત આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અલબત્ત આ પ્રેસ કોન્ફરન્સનું સંકલન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું હતું, જેમાં અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે આ ઇલેક્શનમાં આઝાદી પછી સૌથી ભવ્ય ચૂંટણી પ્રચાર થયો હોવાનો દાવો પણ કર્યો હતો. લોકોએ મોદી સરકારના પ્રયોગો સ્વીકાર્યા છે એમ કહીને તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની અડધી કલાક પહેલા જ આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ જ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પત્રકારોને સંબોધિત કર્યા હતા. રાફેલ બુંદે મારી સાથે કેમ ચર્ચા કરતા નથી એવા નિવેદનથી તેમણે વડાપ્રધાન પર પ્રહાર કર્યો હતો. તેમણે ઇલેક્શન કમિશનની ભૂમિકા પણ શંકાસ્પદ ગણાવી હતી. લોકોને ખબર પડી ગઈ છે કે 15 લાખ નહીં મળે તેમ કહી તેમણે મોદી સરકારના વાયદાઓને ખોટા ઠેરવ્યા હતા. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનને અગત્યનો ચુકાદો આપ્યો છે. મકાન નોંધાવ્યા પછી નિયત સમયમાં જો કબજો ન મળે તો બિલ્ડરે રિફંડ આપવું પડશે. કબજો મેળવવામાં નિયત સમય કરતાં 1 વર્ષથી વધુ વિલંબ થાય તો જ આ નિયમ લાગુ પડશે. આ મુદ્દે ગ્રાહક દાવો કરી શકે છે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે અમરેલી જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. અમરેલીના ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં પણ માવઠું થયું હતું. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના, રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય કર્યું છે, આવા આરોપ સાથેનો અહેવાલ યુટ્યુબ પર વાયરલ થયો હતો. આ મુદ્દે ન્યૂઝ એન્કર જનક સુતરિયાને ધારાસભ્યએ નોટિસ પાઠવી હતી. નોટિસમાં આરોપો સાબિત કરવા અથવા તેમ ન થાય તો 51 કરોડના બદનક્ષીના દાવાની ચીમકી આપવામાં આવી હતી. આ મુદ્દે ધારાસભ્યએ આજે જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. નોટિસના પ્રત્યુત્તરની સમયમર્યાદા પૂર્ણ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ધારાસભ્યએ રૂપિયા 51 કરોડની બદનક્ષીના દાવાના હક અબાધિત રાખ્યા છે. હાલ સિવિલ કોર્ટમાં વેકેશન હોવાથી આ મુદ્દે કાર્યવાહી થઈ નથી. જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય તંત્ર સક્રિય થયું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં સંગ્રહિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના કુલ 417 ગામોમાં કુલ 2,57,319 લોકોની આરોગ્ય તપાસણી થઈ હતી. તપાસમાં તાવના કુલ 474 કેસ નોંધાયા હતા. આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ મીટિંગ યોજાઈ હતી. મેયર કરશન કરમૂરના અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં વોટરવર્ક શાખાના પૂર્વ અધિકારી સ્વર્ગીય દિનેશ છત્રાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આચારસંહિતા અમલમાં હોવાથી કોઈ પણ ચર્ચા વગર આ મીટિંગ 10 મિનિટમાં જ પૂર્ણ થઈ હતી. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.